मारो नाम भरत सोलंकी एडवोकेट ना बनी से मृतक जना से एना फादर अत्यारे हाजर है अमारी साथे पोस्टमार्टम रूम खाते एमनु नाम से जयंती भाई कुबेर भाई परमार एमनो एक दीकरो हतो जे ऑटो रिक्शा चलावतो हतो एनी रात्रे 12:30 एक वागेना अरसामां बे अजाण्या शख्सोए भाड़ू मांगता एनी पासेथी लूटफाटनी एक षड्यंत्र रच्यु अने एनी पासे लूटफाट करवाना इरादे थी एने शरीना ने जप्पाना घा मार्या छे। ए बे त्रण दिवसथी वेंटिलेटर उपर हतो અને આજે સવારે એનું મૃત્યુ થયું છે। ઘટના ક્યાં બની છે? આ વિસ્તારમાં રામેશ્વર સર્કલથી બે અજાણ્યા શખ્સો રિક્ષામાં બેઠા હતા અને રક્ષાશક્તિ સર્કલ જે એમએલએ ક્વાર્ટર્સની પાસે છે ત્યાં આગળ ઉતાર્યા જે સીસીટીવી ફૂટેજ એમને પોલીસે બતાવ્યા હતા ત્યાં અમે જોયા હતા તો ત્યાં આગળ બનેલી હતી। બધા ભેગા મળીને ભેગા થયા છો તેના કારણે એક નવયુવાન છોકરો હતો જે 38-39 વર્ષની ઉંમર આશરે હતી આશાસ્પદ યુવાન હતો એને એક 5 વર્ષનો બાળક છે એક બાબો છે અને એની વાઇફ અત્યારે 8મો મહિનો પ્રેગ્નન્સીનો ચાલી રહ્યો છે એના પપ્પા છે જે અત્યારે હાલ નિશાળાએ હાલતમાં છે જે એને અમારી સહાનુભૂતિ પૂરેપૂરી છે અમે એવું ઈચ્છીએ છીએ કે સરકાર તરફથી અમને સહાય મળે પોલીસ તંત્ર અને મીડિયાના માધ્યમથી અમને પૂરેપૂરી સહાય મળે પોલીસ અમને બાંહેધરી આપી છે અત્યારે અલગ અલગ ટીમો બધી જગ્યાએ કાર્યરત છે ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ ટીમોથી સીસીટીવી ફૂટેજ ચેક કરી રહ્યા છે અને જે જે ગુનેગારો છે એને પકડવાના પ્રયત્નો તમામ કરી રહ્યા છે અમને બાંહેધરી આપી છે કે અમે 24 કલાકમાં કે આગામી સમય દરમિયાન અમે ગુનેગારોને પકડીશું અને ચોક્કસ આગળની કાર્યવાહી કરીશું। તો આજે સવારે જે તમે મીડિયાની મદદ માંગી હતી એના અનુસંધાને તમે અવસાન થનારનું જે મુદ્દે સ્વીકારવાની ના પાડી હતી એના અનુસંધાને હવે શું તમે એમાં સગાવાલા રિલેટિવ્સને બીજા પડોશી મિત્રોને બધા ભેગા થયા હતા પણ પરંતુ એમના વાઇફે અત્યારે જે 8મો મહિનો પ્રેગ્નન્સીનો ચાલી રહ્યો છે એમની તબિયત થોડી અસ્વસ્થ હતી અને ધરણા કરવાથી અને આગળ જતા પોલીસે પણ અમને બાંહેધરી આપી હતી ન્યાયતંત્ર પ્રજા ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ હતો કે પોલીસ ચોક્કસપણે અમારી માંગણી સ્વીકારશે અને અમને મદદ કરશે એ માટે થઈને અત્યારે હાલ પૂરતું મોકૂફ રાખે છે અને અંતિમ વિધિની ક્રિયાઓ અમે પોસ્ટમોર્ટમ રૂમ પતાવીને પછી આગળ કરવાના છીએ એના પાછળની સાથે રહીને આ બાબત છે કે જેની નોંધ કરાઈ છે કમ્પ્લેટ એ બાબતે તમે શું જાણશો? શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનાની નોંધ થયેલી છે અત્યારે હાલ અને એની તપાસ ચાલુ છે ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ અમને સાથ સહકાર આપી રહી છે સ્થાનિક પોલીસ પણ મદદ કરી રહી છે અને સ્થાનિકોનો પણ અત્યારે પૂરેપૂરો સાથ સહકાર છે એમાં એવું કહી શકાય કે ન્યાયતંત્ર અને પોલીસ વિભાગ તરફથી આપણને સપોર્ટ મળ્યો અત્યારે બપોર પછી જે રીતે ગતિવિધિ ક્રાઇમ બ્રાન્ચની જોડાઈ છે તમારી સાથે એ લોકો અત્યારે ઘટનાસ્થળે તપાસ કરવા પણ ગયા છે એમના ભાઈને લઈને તો એ અનુસંધાને એવું કહી શકાય કે તમે આગળનું કામ આગળની જે કંઈ પણ વિધિ છે અવસાન જનાર વ્યક્તિની એ સંપૂર્ણ રીતે પરવારશો સારી રીતે પાર પાડશો અને કોઈ ધરણાનું ને એવું કોઈ આયોજન હમણાં મોકૂફ રાખ ના એમના રિલેટિવને એમના ફાધર ને બ્રધર ને બધા સાથે વાત થઈ છે અમે 80-90 પણ બધા સાથે છીએ અને પોલીસે બાંહેધરી આપી હતી ન્યાયતંત્ર ઉપર પ્રજા અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારી જે માંગણી હતી એ લોકો ઝડપી કામગીરી કરી છે ક્રાઇમ બ્રાન્ચને કામે લગાડી છે અલગ અલગ ટીમો લગાડી છે બાતમીદારોને પણ એ લોકોએ કામે લગાડ્યા છે તો ઝડપી નિરાકરણ આવશે તો અમે એ સાથે થઈને અમે અત્યારે હાલ પૂરતો આગળ કોઈ કાર્યક્રમ કરવાનો ગુનેગારોને સજા મળે એ ખૂબ મહત્વ અમારી માંગણી છે કે ગુનેગારોને તાત્કાલિક ધોરણે પકડી લેવામાં આવે કાનૂની કાર્યવાહી કરવામાં આવે એની ઉપરને સજા મળે અને બીજું કે અત્યારે એક 38-39 વર્ષનો આશાસ્પદ યુવાન એક્સપાયર થઈ ગયો છે હવે આ ઉંમરલાયક વ્યક્તિ છે એમને બીજો કોઈ સહારો છે નહીં તો એમની વાઇફ એક નાનું બાળક છે એને પણ સરકાર તરફથી સહાય મળે જે પણ પક્ષ તૈયારી બતાવે જે પણ સમાજ તરફથી તૈયારી બતાવવામાં આવે કે અમે આ લોકોને સહાય કરીશું તો એમને એટલી મદદ મળી રહેશે।